अनेकेभ्यो सद्भ्यो विमल हरि विज्ञान ददतम् भुवि ब्राह्मी विद्यां हरिवचन रूपामुदयतम् हरिध्यानासक्तं शुभगुणमनाध्यक्षरमहं गुणातीतानन्दं सकलगुरुमिडे मुनिवरम्। प्रथम तो सर्वे संकल्प ने पड़ता मुकीने एकाग्र चित्ते थईने श्रीजी महाराज पुरुषोत्तम ने संभारीने एम धारवूं जे स्वामी वातु करे छे ने आपणे सांभळीए छीए एम सांभळवी ने ते प्रमाणे पोताना अंतरमां तपास करता जवूं ने कह्युं छे तेम समझीने वर्तवूं। प्रकरण 7 असाधारण ऐश्वर्य। सद्गुरु बाळमुकुंददास स्वामी वात पेली स्वामीनारायण रे अनादि मूळ अक्षर सद्गुरु श्री गुणातीतान स्वामी ए वात करी जे माणावदरमां मयाराम भट्ट ने घेर रामानंद स्वामी ने पठाणे पूछ्यू जे तमने आ लोक सर्वे अल्लाह कहे छे ते तमे अल्लाह छो त्यारे रामानंद स्वामी ते पठाण प्रत्ये बोल्या जे अमे तो फकीर छीए पण अल्लाहनी आज्ञाए करीने अल्लाहनी गादीए बैठा छीए। त्यारे महाराजे पोतानी दृष्टि मात्रे करीने ते पठाणने समाधि करावी ने ते समाधिने विषे पोतानी स्तुति करता जे सर्वे पैगंबर तथा रामानंद स्वामी तथा सर्व अवतार ए सर्वेना दर्शन समाधिने विषे कराव्या ने ते सर्वने पोतानी मूर्तिने विषे लीन करी देखाड्या। पछी श्रीजी महाराजे पोतानी दृष्टि मात्रे करीने ते पठाणने जगाड्यो। पछी ते पठाण रामानंद स्वामी प्रत्ये बोल्यो जे तमारा हिंदू मां एवो अन्याय केम छे जे मोटा छे ते हेठा बैठा छे ने छोटा छे ते ऊंचा बैठा छे। त्यारे रामानंद स्वामीए कह्यू जे अमारे हिंदू मां एवो धारो छे जे रामचंद्रजी हेठा बेसता અને રામચંદ્રજીની આજ્ઞાએ કરીને વશિષ્ઠ ઊંચા બેસતા તેમ અમે પણ આ નીલકંઠ બ્રહ્મચારીની આજ્ઞાએ કરીને ઊંચા બેઠા છીએ પણ મોટા તો એ છે એવી રીતે રામાનંદ સ્વામીએ મર્મ કરીને ઉત્તર કર્યો। વાત બીજી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે જેતપુરમાં ઉન્નળ રાજાને ઘેર રામાનંદ સ્વામીએ પોતાની ધર્મધુરાની શ્રી સહજાનંદ સ્વામીને સોંપણી કરી ત્યારે કોઈને સંશય થયો જે મોટા મોટા સાધુ છે તેને કેમ સોંપણી ન કરી। ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું જે આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ કૃષ્ણ વાસુદેવ અને અક્ષરાદિક એ સર્વને ઉપાસનીય છે પ્રાર્થના કરવા યોગ્ય અને પૂજવા અને પામવા યોગ્ય છે ને અમે પણ એના મૂક્યા અહીં આવ્યા છીએ ને તો અનેક જીવના કલ્યાણ કરતા કરતા આવે છે ને સર્વ અવતાર સર્વ વિભૂતિ સર્વ શક્તિ થકી ને અક્ષર મુક્તો ને અક્ષરધામ તે સર્વ થકી અતિ સર્વોપરી અક્ષરાતીત સર્વ સુખમય આનંદમય સર્વજ્ઞ સર્વત્ર પૂર્ણ દિવ્યમૂર્તિ સર્વોત્તમ કારણ સર્વ કર્મ ફળ પ્રદાતા સર્વાધાર સર્વ શિક્ષક સર્વવ્યાપક સર્વોપાસ્ય મૂર્તિ સર્વચિંતનીય સર્વરસમય સર્વ ઈચ્છામય નિર્દોષ પરિપૂર્ણ મૂર્તિ અખંડ મૂર્તિ સર્વભજનીય સર્વ ઈશ્વર્ય સર્વશક્તિ સર્વ વિભૂતિ સર્વ સુંદરતા સર્વ લાવણ્યતા સર્વ કરુણા એ આદિ અનંત કલ્યાણકારી દિવ્ય ગુણના ભાજન ચિત્ર વિચિત્ર મહા આશ્ચર્યકારી અનવધિક અતિશય અજહત સ્વરૂપ સ્વભાવ ગુણ મહોદધિ એવા શ્રી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ સ્વયં સ્વરાટ રાજાધિરાજ છે ને સર્વ અવતારના અવતારી છે। માટે આ નીલકંઠ બ્રહ્મચારીના જે ગુણ છે તેને કહેવા જાણવાને અર્થે તો અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી
તો હું પણ કેવા જાણવાને સમર્થ ક્યાંથી થાવ? તે માટે આ તો અગણિત જીવના કલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાંથી અહીં પધાર્યા છે, તે માટે અમે તો એમની આજ્ઞાએ કરીને જીવના કલ્યાણ કરતા હતા, પણ હવે તો સાક્ષાત પોતે પુરુષોત્તમ પધાર્યા છે, એટલે જેવો પોતાનો પ્રતાપ છે અને મહિમા છે તેવા જ જીવના કલ્યાણ કરશે, માટે આ તો અક્ષરધામના પતિ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પધાર્યા છે, ને તે પૂર્વે ભગવાનના અવતાર થયા તેણે જીવના જે કલ્યાણ કર્યા છે તેવા કલ્યાણ પોતાના ભક્ત દ્વારા સહેજેમાં કરશે, એવા જે આ નારાયણ મુનિ તેનો પ્રતાપ ને ઐશ્વર્ય છે તે તમને આગળ જણાશે। વાત ત્રીજી। સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ગામ ફણેણીમાં મંદિરની જગા છે ત્યાં હાલ બેઠક છે, ત્યાં રામાનંદ સ્વામી દેહ ત્યાગ કરીને ધામમાં ગયા, ત્યાર પછી શ્રી સહજાન સ્વામી પોતાના ગુરુની દેહક્રિયા કરીને તેની ધર્મધુરા ઉપાડી લેતા હવા, ને તે સ્વામીના જે આશ્રિત તેમની સત્શાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા, ને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિશે તેમના ચિત્તને તાણી લેતા હવા, ને કેટલાક મનુષ્યને સમાધિ કરાવતા હવા, લોજમાં તે પ્રતાપને જોઈને વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય નહોતો થતો, તેથી તે વ્યાપકાનંદ સ્વામીને પણ સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત કોટી મુક્તે સહિત પોતાનું દર્શન કરાવ્યું તો પણ નિશ્ચય ન થયો, ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે આ સર્વે મુક્તની એક કળા વિચ્છિન્ન પૂજા કરો ને તમારે વિશે લીન કરો, ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું જે હે મહારાજ એમ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તમે એમ સંકલ્પ કરો જે આ રામાનંદ સ્વામી ભગવાન હોય તો તેમના સામર્થ્ય કરીને હું એટલા રૂપે થાવ, ત્યારે એમણે એમ સંકલ્પ કર્યો તો પણ અનંત રૂપે ન થવાનું, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે 24 અવતારના નોખા નોખા નામ લઈને સંકલ્પ કરો જે એ કોઈ પુરુષોત્તમ ભગવાન હોય તો તેમના સામર્થ્ય કરીને હું અનંત રૂપે થાવ, ત્યારે તેમણે એમ કર્યું તો પણ અનંત રૂપે ન થવાનું, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે અમારું નામ લઈને સંકલ્પ કરો જે જો સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ ભગવાન હોય તો હું અનંત રૂપે થાવ, પછી શ્રીજી મહારાજનું નામ લીધું ત્યારે અનંત રૂપે થવાણું, ને સર્વમુક્તની એક કળા વિચ્છિન્ન પૂજા કરી અને સર્વમુક્તને શ્રીજી મહારાજની મૂર્તિને વિશે લીન થતા જોયા, ત્યારે એવા પ્રતાપને જોઈને વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજને વિશે સર્વ અવતારના અવતારી પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો, પછી સમાધિમાંથી ઉઠ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે તમારે સમાધિમાં જેવી રીતે દેખાણું હોય તેવી રીતે આ સર્વને કહો, ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું જે આ શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે, તે માટે રામાનંદ સ્વામી તથા પૂર્વે થયા જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તે સર્વ શ્રીજી મહારાજની મૂર્તિને વિશે લીન થયા એમ મેં અક્ષરધામમાં દીઠું, માટે આ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે। ત્યારે તે વ્યાપકાનંદ સ્વામીને વાત સાંભળીને રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હતા તથા બીજા મતવાળા હતા તેમના માન્યામાં વાત આવી નહીં, ત્યારે તે સર્વે શ્રીજી મહારાજની પ્રાર્થના કરીને કહ્યું જે હે મહારાજ આ વાત અમારે સર્વને સમજ્યામાં આવતી નથી, માટે અમને જે રીતે સમજાય તેવી રીતે કૃપા કરીને કહો। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે તમે ધ્યાનમાં બેસો ને પોતપોતાના ઈષ્ટદેવને સંભાળો તો એ વાત તમને જેમ છે તેમ જણાશે। ત્યારે તે સર્વ ધ્યાનમાં બેઠા, ત્યારે તેમને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે સર્વને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત મુક્તે સહિત પોતાની દિવ્ય મૂર્તિનું સાક્ષાત દર્શન કરાવતા હવા, તથા રામાનંદ સ્વામી તથા સર્વ અવતાર તે પોતાની સેવામાં દેખાડતા હવા, ને પોતાની મૂર્તિમાં સર્વ અવતારને લીન કરી દેખાડતા હવા,
તેમાં કેટલાક મનુષ્યને મહારાજનો અડગ નિશ્ચય થયો. તે પછી ભક્તોને શ્રીજી મહારાજ સમાધિમાંથી જગાડતા હવા ત્યારે તે ભક્ત બોલ્યા જે હે મહારાજ, તમે તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છો, માટે તમારા પ્રગટ પુરુષોત્તમપણાના નિશ્ચયમાં સંશય ન થાય એવી કૃપા કરો. ત્યારે તે પ્રત્યે શ્રીજી મહારાજ બોલ્યા જે આ પુરુષોત્તમ ભગવાન તો ક્યારેય આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં, માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તે આ નિશ્ચય ફરવા દેવો નહીં. એમ શ્રીજી મહારાજ તેમના ઉત્સાહને અર્થે ને તેમની બુદ્ધિની દૃઢતાને અર્થે પોતાનું જે નાના પ્રકારનું ઐશ્વર્ય તે સમાધિએ કરીને દેખાડતા હવા. તેમાં કેટલાક મનુષ્યને તો અક્ષરધામને વિશે અનંત મુક્તે સેવ્યા થકા પોતાની અલૌક મૂર્તિનું દર્શન દેતા હવા, ને કેટલાક મનુષ્યને તો ગોલોકને વિશે લક્ષ્મી રાધિકા અને શ્રીદામાદિક પાર્ષદે સહિત તે રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને વૈકુંઠ લોકને વિશે લક્ષ્મી ને નંદ સુનંદાદિક પાર્ષદે સહિત વિષ્ણુ રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને શ્વેતદ્વીપને વિશે નિરન મુક્તે સહિત મહાપુરુષ રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને તો અવ્યાકૃત ધામને વિશે લક્ષ્મી આદિક શક્તિઓ અને પાર્ષદે સહિત ભૂમા પુરુષ રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને તો બદ્રિકાશ્રમને વિશે મુનિએ સહિત નરનારાયણ રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને તો ક્ષીર સમુદ્રને વિશે લક્ષ્મી ને શેષનાગે સહિત યોગેશ્વર રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને તો સૂર્યના મંડળને વિશે હિરણ્યમય પુરુષ રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને તો અગ્નિમંડળને વિશે યજ્ઞ પુરુષ રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને તો પ્રણવના જે નાદ તે તત્કાળ સંભળાવતા હવા, ને કેટલાકને તો કોટી કોટી સૂર્ય સરખું જે પોતાનું તેજ તે દેખાડતા હવા, ને કેટલાકને તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ થકી પર ને સચ્ચિદાનંદ છે લક્ષણ જેનું ને દ્રષ્ટા છે નામ જેનું એવું જે બ્રહ્મ તેજ તે રૂપે દર્શન દેતા હવા, ને કેટલાકને તો બ્રહ્માંડના આધાર ને પુરુષ સૂક્તને વિશે કયા એવા જે વૈરાટ પુરુષ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને તો ભૂગોળ ખગોળ વિશે રહ્યા જે દેવતાના સ્થાનક ને ઐશ્વર્ય તેને દેખાડતા હવા, ને કેટલાકને તો આધારાદિક છ ચક્રને વિશે રહ્યા એવા જે ગણેશ આદિક દેવતાના સ્થાનક તેને પૃથક પૃથક દેખાડતા હવા, ને ક્યારેક તો સોસો ગાવને છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમને પ્રત્યક્ષ પ્રમાણ પોતાનું દર્શન દેતા હવા, ને ક્યારેક તો છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમણે પોતાના ઘરને વિશે શ્રીજી મહારાજની પ્રતિમાને આગળ ધર્યું જે નૈવેદ્ય તેને પોતાના ભક્તને વિસ્મય પમાડતા થકા જમતા હવા, ને ક્યારેક તો દેહ ત્યાગને કરતા એવા જે પોતાના ભક્તજન તેમને પોતાના ધામ પ્રત્યે લઈ જવાને ઈચ્છતા થકા ત્યાં પોતે આવીને તે ભક્તના ગામને વિશે રહ્યા એવા જે બીજા ભક્ત તથા અભક્ત તેમને પણ પોતાનું સાક્ષાત દર્શન દેતા હવા, એવી રીતે મુમુક્ષુ અથવા મુમુક્ષુ નહીં એવા જે જન તેમને પોતાના અલૌકિક ઐશ્વર્ય દેખાડતા એવા જે શ્રી સહજાનંદજી મહારાજ તેમને જોઈને અતિશય વિસ્મયને પામ્યા એવા જે હજારો મનુષ્ય તે પોતપોતાના મતનો અને ગુરુનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનું પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા, પછી તે પ્રતાપને જોઈને ઘણા જે મતવાદી તે શ્રીજી મહારાજ સંગાથે વાદ વિવાદ કરવા આવ્યા, પણ વાદે કરીને શ્રીજી મહારાજને જીતવાને કોઈ સમર્થ ન થયા. તે પછી તે સર્વ મતવાદી શ્રીજી મહારાજનો અલૌકિક ઐશ્વર્ય ને પ્રતાપ દેખીને નમસ્કાર કરીને બોલ્યા જે હે મહારાજ, તમે તો પરબ્રહ્મ પુરુષોત્તમ છો, માટે અમારા જે જે ઈષ્ટદેવ છે તેમના દર્શન અમને કૃપા કરીને કરાવો.
એવી રીતે તેમનું પ્રાર્થના વચન સાંભળીને તે સર્વને ધ્યાનમાં બેસાડીને પોતાને પ્રતાપે કરીને તેમને તત્કાળ સમાધિ કરાવતા હવા. પછી તે સર્વ શ્રીજી મહારાજના દર્શન માત્ર કરીને ખેંચાઈ ગયા છે. નાડી પ્રાણ જેમના એવા થકા પોતપોતાના હૃદયને વિશે પોતપોતાના ઈષ્ટદેવ રૂપે શ્રીજી મહારાજને દેખતા હવા. તેમાં જે વલ્લભ કુળને આશ્રિત એવા વૈષ્ણવ હતા તે તથા મધ્વ સંપ્રદાયના હતા એ બે તો ગોપીના ગણે વિટાણા અને વૃંદાવને વિશે રહ્યા એવા બાળ લીલાએ કરીને મનોહર મૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવા. ને જે રામાનુજ સંપ્રદાયના હતા તે તો નંદ સુનંદ વિશ્વક્સેન ને ગરુડાદિક પાર્ષદે સહિત લક્ષ્મીનારાયણ રૂપે દેખતા હવા. ને જે રામાનંદી હતા તે તો સીતા લક્ષ્મણ ને હનુમાને યુક્ત થતા દિવ્ય સિંહાસન ઉપર બેઠા એવા જે શ્રી રામચંદ્રજી તે રૂપે દેખતા હવા. અને જે શંકરાચાર્યના મતવાળા હતા તે તો બ્રહ્મજ્યોતિ રૂપે દેખતા હવા. ને જે શૈવી હતા તે તો પાર્વતીને પ્રથમ ગણેશ સહિત જે શિવજી તે રૂપે દેખતા હવા. ને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યના મંડળને વિશે રહ્યા જે હિરણ્યમય પુરુષ તે રૂપે દેખતા હવા. ને જે ગણપતિના ઉપાસક હતા તે તો મહાગણપતિ રૂપે દેખતા હવા. ને જે દેવીના ઉપાસક હતા તે તો દેવી દેખતા હવા. ને જે જૈન હતા તે તીર્થંકર રૂપે દેખતા હવા. ને જે યવન હતા તે તો પેગંબર રૂપે દેખતા હવા. એવી રીતે સમાધિએ કરીને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે શ્રીજી મહારાજને જોઈને સર્વ અવતારના કારણ જાણીને પોતપોતાના મતનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય કરતા હવા ને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. એવી રીતે શ્રીજી મહારાજ જે તે પોતાના પ્રતાપે કરીને જીવનું જે મૂળ અજ્ઞાન તેનો નાશ કરતા થકા પૃથ્વીને વિશે નાશ પામ્યો જે એકાંતિક ધર્મ તેનું રૂઢી રીતે સ્થાપન કરતા હવા. વાત ચોથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે શ્રીજી મહારાજને લોજમાં સમાધિવાળા મૂળજી ભક્તે કહ્યું જે પુરુષોત્તમના બીજા અનંત અવતાર થયા ને બીજા થાશે ને બીજા ધામમાં જે સર્વ મૂર્તિઓ છે તે સર્વનું મને દયા કરીને દર્શન કરાવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે બીજા સર્વે અવતાર તેના નામ લઈને સંકલ્પ કરો જે જો સર્વના કારણ હોય તો તેમને પ્રતાપે કરીને મારે સર્વનું દર્શન થાવો. ત્યારે તે ભક્તે બીજા સર્વ અવતારના નામ લઈને સંકલ્પ કર્યો પણ તે સર્વના દર્શન થયા નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે સર્વના કારણ પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ અમે હોઈએ તો એ સર્વનું દર્શન મને થાવો. પછી એમ સંકલ્પ કર્યો કે તત્કાળ એ સર્વે રૂપના દર્શન થયા ને તે સર્વ અવતાર તે શ્રીજી મહારાજની સ્તુતિ કરતા થકા શ્રીજી મહારાજની મૂર્તિને વિશે લીન થયા. એવી રીતે પોતાના પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય મૂળજી ભક્તને કરાવ્યો. વાત પાંચમી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે દીવ ગામનો વણિક શેઠ સંગ કાઢીને દ્વારકાની જાત્રા કરવા જતો હતો તેને લોજપુરમાં શ્રી રામાનંદ સ્વામી મળ્યા. તેણે ચમત્કાર દેખાડ્યો. તેણે કરીને તેમને ભગવાનપણાનો રામાનંદ સ્વામીને વિશે નિશ્ચય થયો. પછી તે ભક્ત પાછો દીવ ગયો ને પછી ઘણા દિવસે પાછો દર્શને આવ્યો ત્યારે રામાનંદ સ્વામી તો દેહ મૂકી ગયેલા. પછી તે ભક્ત શ્રીજી મહારાજ પાસે આવીને બેઠો ત્યારે મહારાજ બોલ્યા જે તમારે કંઈ સંશય હોય તો આ બાળક લક્ષ્મણ સમાધિવાળો છે તેને પૂછો. ત્યારે તેમણે જે પ્રશ્ન પૂછ્યા તે પ્રશ્નના ઉત્તર સમાધિવાળા બાળકે કર્યા. એમ બાળક દ્વારા રામાનંદ સ્વામીના જેવો શ્રીજી મહારાજે ચમત્કાર જણાવ્યો. ત્યારે તે ભક્તે શ્રીજી મહારાજ પ્રત્યે કહ્યું જે મહારાજ હું પ્રથમ રામાનંદ સ્વામીને ભગવાન જાણતો હતો
પણ તે રામાનંદ સ્વામીના જેવો આ બાળકને વિશે તમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાણો, ત્યારે તમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તેમનો પ્રતાપ તો ઘણો હશે, ને તમારી મૂર્તિનો જે પ્રતાપ ને મહિમા તે તો બહુ જ અધિક હશે। માટે તમારા સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન મુને થાય તેમ કૃપા કરીને મુને કહો। ત્યારે શ્રીજી મહારાજે તે ભક્તને કહ્યું, જે અંતરની વાર્તા જાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય જો થાય તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવની વાર્તા જાણે એવા છે। માટે પૂર્વ થયા જે અવતાર તેમના જેવું ઐશ્વર્ય તો અમારા સાધુ સત્સંગીમાં જણાય છે, ને અમે તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ નારાયણ છીએ। તે અગણિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ। તે વાર્તાને સાંભળીને તે ભક્તને શ્રીજી મહારાજના પ્રગટ પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો। પછી તે ભક્તે શ્રીજી મહારાજના પ્રગટ પુરુષોત્તમપણાની વાર્તા તે બીજા રામાનંદ સ્વામીના જૂના હરિભક્તો હતા તેમની આગળ કહી, પણ તે વાત તેમના માન્યામાં ન આવી। પછી તે રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હરિભક્તો હતા તેમણે શ્રીજી મહારાજ પાસે આવીને તે નિશ્ચયની વાત પૂછી। ત્યારે તેને શ્રીજી મહારાજે કહ્યું, જે તમે સર્વ ધ્યાનમાં બેસો તો જેમ છે તેમ જણાશે। ત્યારે તે હરિભક્તો ધ્યાનમાં બેઠા, તેમને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્ર કરીને સમાધિ કરાવતા હવા। તે અક્ષરધામને વિશે અનંત પાર્ષદે સહિત પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવ્યું તથા રામાનંદ સ્વામી તથા બીજા સર્વ અવતાર તે શ્રીજી મહારાજની સેવામાં દીઠા, ને પછી તે સર્વ અવતાર શ્રીજી મહારાજને વિશે લીન થયા એમ દીઠું। પછી તે સર્વ ભક્તોને શ્રીજી મહારાજનો સર્વોપરી પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય થયો। પછી તે સર્વ ભક્તોને પોતાની દ્રષ્ટિ માત્ર કરીને જગાડતા હવા। પછી તે સર્વ ભક્તે કહ્યું, જે હે મહારાજ, તમે તો સર્વોપરી પુરુષોત્તમ છો, ને અગણિત જીવોના કલ્યાણને અર્થે કૃપા કરીને પધાર્યા છો। પછી શ્રીજી મહારાજ તે શેઠ પ્રત્યે બોલ્યા, જે આ પુરુષોત્તમ ભગવાન તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં, માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તેમાં કિંચિત માત્ર સંશય નથી। વાત છઠ્ઠી, સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે અગતરાયમાં હાલ મંદિર છે ત્યાં ભાઈ રામદાસજીને કહ્યું, જે તમારું અંગ કહો, પછી અમે અમારું અંગ છે તે કહીશું। પછી રામદાસભાઈએ પોતાનું અંગ કહ્યું, જે ત્રણ અવસ્થામાં જીવાત્માને વિશે તમારી મૂર્તિ તેજે સહિત અખંડ દેખું છું, એવું તમારી કૃપા થકી અખંડ વર્તે છે। પછી શ્રીજી મહારાજે પોતાનું અંગ કહ્યું, જે અક્ષરાદિક મુક્ત તથા પુરુષ કાળ માયા પ્રધાન પુરુષ તથા અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર તથા સર્વ વિભૂતિઓ તથા સર્વ જીવ એ સર્વનો નિયંતા ને તે સર્વનો કર્મફળ પ્રદાતા તે હું એક જ છું, ને તે સર્વનું સ્વરૂપ સ્વભાવ ને ગુણ તેને અખંડ દેખું જાણું છું, પણ એ સર્વે જે અક્ષર મુક્તો તે મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ યથાર્થ દેખવા જાણવા સમર્થ નથી, ને હું પણ મારી મૂર્તિના મહિમાના અંતને પામતો નથી, ને અન્ય સર્વે સામર્થ્ય તે મારી મૂર્તિના એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ નથી આવતું, એવી અનવધિકાતિશય મહા આશ્ચર્યમય ને સર્વોપરી આ મૂર્તિ છે, એમાં કિંચિત માત્ર સંશય નથી। વાત સાતમી, સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે શ્રીજી મહારાજે સંત પ્રત્યે કહ્યું, જે જ્યારે જૂ વિયાય ત્યારે લીખ આવે, ને હાથણી વિયાય ત્યારે ભેંસ જેવડું બચ્ચું આવે, તેમ પૂર્વે રામ કૃષ્ણાદિક અવતાર થઈ ગયા ને આગળ બીજા થાશે, ને બીજા ધામને વિશે જે મૂર્તિઓ છે તે સર્વનું કારણ
ને સર્વ થકી પર જે શ્રી પુરુષોત્તમ નારાયણ તે અમે છીએ, એમાં ખોટું કહેતા હોઈએ તો અમને આ સર્વ પરમહંસના સમ છે ને આ પ્રગટ પુરુષોત્તમના સ્વરૂપને સમજ્યામાં ખામી રહી જશે તો કલ્યાણમાં બહુ ફેર પડી જશે, પછી દેહ મૂક્યા કેડે તે કામી ભાંગશે નહીં। માટે જેમ વૈકુંઠવાસીને રહેવાનું ધામ વૈકુંઠ છે, જેમ ગોલોકવાસીને રહેવાનું ગોલોકધામ છે, તેમ અમારે રહેવાનું અક્ષરધામ છે। ને અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ એવા જે અમે, તેનો જેને મહિમાએ સહિત યથાર્થ નિશ્ચય થયો છે તે તો મૂળ પુરુષથી પર અક્ષરધામમાં મૂળ અક્ષર અને અનંત કોટી અક્ષર મુક્તે સેવ્યા જે અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ, તેની ઉપાસના તથા ભક્તિ કરતો થકો પોતાના આત્માને અક્ષરરૂપ માનીને પૂર્ણ કામ માને છે તેને જ મહિમાએ સહિત નિશ્ચય છે। ને આ વાર્તા આ યથાર્થ તો ભગવાનના એકાંતિક ભક્ત હોય તેના પ્રસંગે કરીને સમજાય છે, પણ પોતાની બુદ્ધિ બળે કરીને તથા શાસ્ત્રે કરીને પણ પોતાની મેળે સમજાતી નથી। એવી રીતે શ્રીજી મહારાજે સંત આગળ પોતાના પ્રગટ પુરુષોત્તમપણાની વાત કરી। વાત આઠમી। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે પર્વતભાઈને શ્રીજી મહારાજની મૂર્તિ તો ત્રણેય અવસ્થામાં અખંડ દેખાતી હતી, તો પણ એમ સંકલ્પ થયો જે બીજા ભગવાનના અવતારના સ્વરૂપ કેવા હશે, ત્યારે સંકલ્પ માત્રે તે 24 અવતારની મૂર્તિઓ પર્વતભાઈ આગળ આવીને ઊભી રહી। તે પર્વતભાઈએ દર્શન કર્યા પછી તે 24 અવતારના સ્વરૂપ શ્રીજી મહારાજની સ્તુતિ કરતે શકે, શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થતા આવા। એવી રીતે શ્રીજી મહારાજ પર્વતભાઈને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડતા આવા। વાત નવમી। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે અમદાવાદમાં સંતને દુષ્ટે કષ્ટ દીધું, ત્યારે શ્રીજી મહારાજ કાંકરીએ તળાવે બિરાજમાન હતા। ત્યાં સંત આવ્યા, તે સંતને શ્રીજી મહારાજ જોઈને એમ બોલ્યા જે મારા પરમહંસની મોટા બ્રહ્માદિક દેવ પુરુષાદિક ને સર્વ અવતાર તે પ્રાર્થના કરે છે ને તેમના દર્શનને ઈચ્છે છે, ને એક કીડી જેવા જીવને પણ ડૂબે નહીં એવા જે સંત તેને દુઃખ દીધું, એમ કહીને ઉત્તર મુખે ઉદાસ થઈને બેઠા। એટલામાં બ્રહ્માદિક દેવે જાણ્યું જે આજ તો સર્વ બ્રહ્માંડનો નાશ થઈ જશે, એટલામાં મહાકાળ શંકરસણ શિવાદિક આવીને પ્રાર્થના કરવા લાગ્યા જે હે મહારાજ, તમે જેવો આજ્ઞા કરો તે અમે તત્કાળ કરીએ, ને અમે તમારા સેવક છીએ, ને તમારા સંતને કષ્ટ દેનારો કોણ છે તેનો ક્ષણ માત્રમાં નાશ કરી નાખીએ। પછી દિવ્ય ચક્ષુવાળા સંત હતા, તેમણે શ્રીજી મહારાજને પ્રાર્થના કરીને કહ્યું જે હે મહારાજ, હે સ્વામીન, હે પ્રભો, આજ તમે અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે દયાએ કરીને અક્ષરધામમાંથી અહીં પૃથ્વી ઉપર પધાર્યા છો, તે જીવોના અપરાધ ક્ષમા કરીને આત્યંતિક કલ્યાણ કરો, એવી સંતે પ્રાર્થના કરી। પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે એમ બોલ્યા જે અનંત કોટી બ્રહ્માંડમાં સર્વે આપણું કર્યું થાય છે, તે જુઓ ને સર્વ અવતાર અમારે વિશે લીન થાય છે, ને આ સંતની સભાને અમે અક્ષરધામને વિશે દેખીએ છીએ, ને આપણી વાત માને છે તેનું કલ્યાણ થાય છે, ને જે નથી માનતા તે નરકમાં જાય છે, ને અમારા શરીરમાં કંઈ કસર જેવું થયું ત્યારે જગતમાં અનેક જીવનો નાશ થઈ ગયો, ને જ્યારે આપણે ખટરસ ને વસ્ત્ર ત્યાગ કર્યા ને તાટ પહેર્યા ત્યારે જગતમાં કોઈને અન્ન વસ્ત્ર મળ્યું નહીં, ને સર્વ હેરાન થઈ ગયા, માટે સર્વ આપણું કર્યું થાય છે પણ બીજા કોઈનું કર્યું થતું નથી, ને તમારા શરીરમાંથી કોટી કોટી સૂર્યના પ્રકાશથી અધિક પ્રકાશ નિસરે છે, ને અતિ સામર્થ્યયુક્ત છો, ને તમારે માથે કાળ કર્મ માયાનો હુકમ નથી એમ હું તમને દેખું છું,
એમ શ્રીજી મહારાજ બોલ્યા. ત્યારે સર્વસંત બોલ્યા કે હે મહારાજ, તમે તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, માટે તમે દેખો એમાં શું કહેવું? ને તમે તો દિવ્ય એવું જે અક્ષરધામ ને દિવ્ય એવા જે પાર્ષદ ગુણ વિભૂતિ ઐશ્વર્ય તેણે યુક્ત સ્વરાટ અનાદિ નિત્ય સિદ્ધ સર્વોપરી પૂર્ણ અનવધિકાતિશય કલ્યાણકારી અનેક ગુણે યુક્ત થકા એકાંતિક ભક્તને સુખ દેવાને અર્થે ને અગણિત જીવોના કલ્યાણ કરવાને અર્થે કૃપા કરીને હરિપ્રસાદજીને ઘેર પ્રગટ્યા છો, ને તમારી કૃપા થકી અમે પણ પરાવરને હસ્તામણ દેખીએ છીએ, ને ધર્મજ્ઞાનાદિક અનંત ગુણે યુક્ત થયા છીએ, માટે કોઈનો ભાર ગણતા નથી, ને તમારી મરજીને રાજીપો હશે તેમ કરશું, અને અમારે આ લોકમાં અને પરલોકમાં તમ વિના બીજું કંઈ વહાલું નથી. તમે તો અમારા જીવન પ્રાણ છો, ને તમને પ્રસન્ન કરવાને અર્થે તો અનંત જન્મ ધરીને માયિક સુખને ભૂંડા સ્વભાવનો ત્યાગ કરી દઈએ, માટે હે સ્વામી, તમો અમારે દુઃખે કરીને ઉદાસી થશો માં, અમારે કશું દુઃખ નથી. કોટી સૂર્યના તેજ થકી કોટી ગણું તેજ વૈકુંઠના મુક્તોમાં છે, ને તેથી કોટી ગણું તેજ તે ગોલોકના મુક્તોમાં છે, ને તેથી અનંત કોટી ગણું તેજ તે અક્ષર મુક્તના એક રોમને વિશે છે, ને તેથી અનંત ગણું તેજ તે અક્ષરધામના સોપારી રહે એટલા દેશના તેજમાં લીન થાય છે, ને અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વને ભેળો કરીએ તો સર્વ અવતારના અવતારી જે હરિકૃષ્ણ પુરુષોત્તમ તેના એક રોમના કોટીમાં ભાગના પાસાંગની બરાબર નથી આવતો. એવા દિવ્ય તેજ ઐશ્વર્ય પ્રતાપ બળ કીર્તિ સ્વરાટ સત્ય સંકલ્પ એવા અનેક દિવ્ય ગુણે યુક્ત મૂર્તિ છો, તો પણ કૃપા કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે મનુષ્યાકૃતિ જણાવો છો. એવી રીતે સર્વસંતે શ્રીજી મહારાજની પ્રાર્થના કરી. વાત દસમી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એક સમયે શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને ગઢડામાં અક્ષર ઓરડીમાં કહ્યું, જે ઇન્દ્રલોકમાં જઈ આવો, ત્યારે કહે જઈ આવે. પછી કહ્યું જે ગોલોક તથા બ્રહ્મધામને વિશે જઈ આવો, ત્યારે કહ્યું જે જઈ આવ્યો. પછી ફરી આજ્ઞા કરી જે ભૂમા પુરુષ પાસે જઈ આવું, ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે જે હજાર માથાનો દૈત્ય માર્ગ રોકી રહ્યો છે, ત્યારે મહારાજે કહ્યું જે તમે પણ તેવું રૂપ ધારી તેને જીતીને જાઓ. પછી તેમ કર્યું. પછી ફરીને કહ્યું જે બીજો 10,000 માથાનો દૈત્ય આગળ છે, ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે તમે પણ તેથી મોટું રૂપ ધરીને તેને જીતીને જાઓ. પછી તેમ કરીને ભૂમા પુરુષ પાસે ગયા, ત્યારે તે ભૂમા પુરુષે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું જે પુરુષોત્તમનું પ્રગટપણું પૃથ્વીને વિશે થયું, ત્યારે તે કહે જે થયું. એ વાર્તા સાંભળીને ભૂમા પુરુષ અતિશય ગદગદ કંઠે થઈને રાજી થઈ જતા હવા તે સંતને પોતાના સિંહાસન ઉપર બેસાડીને અતિશય સુગંધાયમાન પુષ્પચંદના કે કરીને તેની આરતી પૂજા કરતા હવા, ને અતિશય આનંદથી શ્રીજી મહારાજના સમાચાર પૂછીને બોલ્યા, જે મને પ્રથમ શ્રીજી મહારાજે કહ્યું હતું કે અમો જ્યારે બ્રહ્માંડમાં પધારશું ત્યારે તમારી પાસે સંત મોકલશું, તે આજ સત્ય કર્યું. એવી રીતે પરસ્પર બે જણે શ્રીજી મહારાજના મહિમાની વાર્તા સારી પેઠે કરી. તે પછી તે લોકમાં 4 ભુજાવાળા મનુષ્ય હતા, તેમને વ્યાપકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના મહિમાની વાર્તા કરી ને નિશ્ચય કરાવી અને તે સર્વ મુક્તને બ્રહ્મપુરને વિશે મોકલી દીધા. પછી સમાધિમાંથી પાછા આવીને શ્રીજી મહારાજને જેમ થયું તેમ વાત કરી દેખાડી. તે વાતને સાંભળી શ્રીજી મહારાજે વિચાર કર્યો, જે જ્યારે બાદશાહ ગાદીએ બેસે
ત્યારે બંદીવાન માત્રને છોડી મૂકે છે, તેમ અમારે પણ અગણિત જીવોના કલ્યાણ કરવા છે એમ વિચારીને એ સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી, જે તમે જાઓ ને સર્વ નરકકુંડના જીવ માત્રને ચતુર્ભુજ રૂપ ધરાવીને ભૂમા પુરુષના લોકમાં મોકલો. ત્યારે તે સંતે તેમ જ કર્યું. પછી તે સંત પાછા આવ્યા ત્યારે તે સંત પ્રત્યે શ્રીજી મહારાજ બોલ્યા, જે હે સંતો, અમો કોઈ દિવસ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યા નથી ને આવશું પણ નહીં, માટે આજ તો અમારે અગણિત જીવોના કલ્યાણ કરવા છે, તે માટે અમે અમારું અક્ષરધામ તથા અક્ષર મુક્તોલય સહિત અહીં પધાર્યા છીએ. વાત 11મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે ભાદરામાં શ્રીજી મહારાજ પાસે એક પંડિત આવીને શ્લોક બોલ્યો, પછી રત્ના ભક્તને તથા ડોસા ભક્તને સમાધિ થઈ. પછી મહારાજે પંડિતને કહ્યું, જે તમે શ્લોક બોલ્યા તેમાં ભગવાનનો મહિમા બહુ છે, તે સમાધિ થઈ. પછી પંડિત બોલ્યા, જે હે મહારાજ, હું તો કથા કરી કરીને મરી ગયો પણ કોઈને સમાધિ થતી નથી. તે સમયે ભુજનો એક જમાદાર બેઠો હતો, તેને પણ સમાધિ થઈ. પછી શ્રીજી મહારાજે તેની વાત કરી, જે આ જમાદાર 180,000 પૈગંબરે સ્તુતિને કર્યા એવા અમને ત્રણેય અવસ્થામાં દેખે છે. પછી શ્રીજી મહારાજ તે સમાધિવાળાને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા આવા. પછી તે પંડિતે પૂછ્યું, જે બીજા ભગવાનના અવતારે આવી સમાધિ કરાવી નહોતી, આ તો કંઈક જાદુ છે કે મંત્રતંત્ર છે? ત્યારે તે જમાદારે પંડિતને કહ્યું, જે આ તો અવતાર નહીં, આ તો સર્વે અવતારના અવતારીને અક્ષરધામના પતિ છે, તે જ આજે કૃપા કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છે, ને બીજા ભગવાનના અવતાર પૂર્વે થઈ ગયા તે સર્વે તો આ ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરે છે એમ હું સમાધિને વિશે દેખું છું. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનો પ્રતાપ સહેજ જણાવ્યો. પછી સુતાર વસરામ એવી રીતે શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને અતિશય આનંદ પામીને ખેતરમાં ગયા. ત્યાં રાફડામાં લાખો કીડીઓ પૃથ્વીમાંથી નીકળી. તેને જોઈને દયા આવી, જે આ જીવને ક્યારે ભગવાનનો સંબંધ થશે એમ અંતરમાં વિચાર થયો. પછી પોતાને સંકલ્પે કરીને તે લાખો કીડીઓને ચતુર્ભુજ રૂપ ધરાવીને વિમાનમાં બેસાડીને ધામમાં મોકલી. એવી રીતે શ્રીજી મહારાજે ભક્ત દ્વારે પોતાનું ઐશ્વર્ય જણાવ્યું. તે વાત આવીને તે ભક્તે શ્રીજી મહારાજ પાસે કરી. ત્યારે ડોસા ભક્તે શ્રીજી મહારાજને પૂછ્યું, જે કીડીઓએ શું પુણ્ય કર્યા હશે જે પુણ્ય કરીને ધામમાં ગઈ? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે પુરુષોત્તમ ભગવાન અસંખ્ય જીવના કલ્યાણ કરવાનો સંકલ્પ ધારીને અક્ષરધામમાંથી અહીં પૃથ્વી પર પધાર્યા હોય ત્યારે તો પોતાના સંકલ્પ માત્રે કરીને અસંખ્ય જીવના કલ્યાણ તત્કાળ કરે, અથવા પોતાના ભક્તના સંકલ્પ માત્રે કરીને અનંત જીવોના કલ્યાણ કરે, તે માટે એ અવતાર અવતારીના સંકલ્પમાં ન્યૂનાધીતપણું છે. તે શું? તો જે અવતારીને તો સંકલ્પ માત્રે તે ક્રિયા સિદ્ધ થઈ જાય છે, ને જે અવતાર છે તે તો સંકલ્પ ધારીને તે ક્રિયામાં પોતે ભળે ત્યારે તે ક્રિયા સિદ્ધ થાય છે. એવી રીતે શ્રીજી મહારાજે અવતાર અવતારી એવો ભેદ દેખાડ્યો. વાત 12મી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે એક પઠાણ જિંજાવદરની સીમમાં આવ્યો ત્યારે તેના મનના સંકલ્પ સર્વે બંધ થઈ ગયા ને અંતર ટાઢું થઈ ગયું. તેથી જાણ્યું, જે આ ગામમાં કોઈ મોટા પુરુષ છે. પછી તેણે ગામમાં આવીને અલૈયા ખાચરને પૂછ્યું, જે આ ગામમાં કોઈ મોટા પુરુષ છે તેના દર્શન મુને કરાવો, કેમ જે તે મોટા પુરુષે મારું મન ખેંચી લીધું છે. ત્યારે તે પઠાણને શ્રીજી મહારાજના દર્શન કરાવ્યા. તે દર્શન માત્રે કરીને તે પઠાણને સમાધિ થઈ ને અક્ષરધામને વિશે અનંત મુક્તે સેવતા એવા શ્રીજી મહારાજનું દર્શન થતું હોવું. પછી મહારાજ તેને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા.
પછી તે પઠાણે શ્રીજી મહારાજને પૂછ્યું જે હે મહારાજ, તમે તો સર્વોપરી ભગવાન છો, મારે તમારા સ્વરૂપનું જ્ઞાન બીજા કોઈકને કહું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે તમ જેવા હોય તેને કહેજો. વાત 13મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ગામ વાંડિયામાં પરોક્ષ અવતારના ઉપાસક દેવજી ભક્ત હતા. તેને ઘેર શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે તે ભક્તે પૂછ્યું જે હે મહારાજ, તમે કેના સંત છો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે અમે તો સ્વામિનારાયણના પરમહંસ છીએ. પછી તે ભક્ત શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી તેને પોતાની દ્રષ્ટિ માત્ર કરીને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત મુક્ત, અનંત અવતાર ને અનંત ઐશ્વર્ય તેણે સહિત પોતાની મૂર્તિનું દર્શન કરાવતા હવા ને પોતાની મૂર્તિને વિશે લીન કરાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવતા હવા. પછી મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું જે હે મહારાજ, આ ભક્તે શું પુણ્ય કર્યા હશે જે અનંત કોટી બ્રહ્માંડના પતિ એવા જે તમે તે સાક્ષાત દયા કરીને તેને ઘેર પધાર્યા ને મોટા મોટા યોગીને પણ દુર્લભ એવી જે અક્ષરધામની સમાધિ તે તમે દયા કરીને આ ભક્તને કરાવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે આ ભક્ત તો 100 જન્મથી નિષ્કામી વર્તમાન દ્રઢ રાખીને ભગવાનને પામવાને અર્થે દાખલો કરતો હતો ત્યારે અમે એને ઘેર પધાર્યા છીએ. પછી તે ભક્તને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્ર કરીને જગાડતા હવા. પછી તે ભક્તે કહ્યું જે હે મહારાજ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તેના પતિ છો ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, તે દયા કરીને મારે ઘેર પધાર્યા છો, માટે હે મહારાજ તમારા સ્વરૂપના નિશ્ચયમાં ખામી રહે નહીં એવું કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશું પણ નહીં, માટે આ જે તમને નિશ્ચય થયો છે તે ફરવા દેવો નહીં. વાત 14મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, દામોદરે નથુ ભટ્ટને શ્રીજી મહારાજના નિશ્ચયની વાત કરી જે શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે ને રામાનંદ સ્વામી તે ઉદ્ધવનો અવતાર છે. તે વાત સાંભળીને નથુ ભટ્ટ અતિશય આકળા થઈ ગયા. પછી તે બે જણ વર્તાલે શ્રીજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું જે હે મહારાજ, આ દામોદર રામાનંદ સ્વામીને ઉદ્ધવ કેમ કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો એટલે જેમ છે તેમ તમને જણાશે. પછી તે ભટ્ટ ધ્યાનમાં બેઠા એટલે તેમને તરત સમાધિ થઈ. તે સમાધિને વિશે અનંત મુક્ત, અનંત અવતાર, અનંત ઐશ્વર્ય અને રામાનંદ સ્વામી તેમણે સહિત અક્ષરધામને વિશે પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવીને તે સર્વ અવતાર અને રામાનંદ સ્વામી પોતાની સેવામાં દેખાડ્યા ને પોતાનો સર્વોપરી નિશ્ચય તે ભટ્ટને કરાવ્યો. પછી તે ભટ્ટને સમાધિમાંથી જગાડ્યા ત્યારે તે નથુ ભટ્ટ ઉઠીને દામોદરને સાષ્ટાંગ દંડવત કરીને પછી બોલ્યા જે હે મહારાજ, મને તો આ દામોદરે તમારા સ્વરૂપના નિશ્ચયની વાત કરી ન હોત તો મારે કલ્યાણમાં બહુ જ ફેર હતો, તે માટે હવેથી કોઈ રીતે તમારા સ્વરૂપના નિશ્ચયમાં કસર રહે નહીં એવી કૃપા કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે તો અક્ષરધામ થકી અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અમારું અક્ષરધામ ને અનંત કોટી પાર્ષદ તેણે સહિત પધાર્યા છીએ. વાત 15મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ગઢડામાં શ્રીજી મહારાજે એક ભક્તને કહ્યું જે તમે અક્ષરધામમાં જઈ આવો. ત્યારે તે ભક્ત સમાધિ કરીને પ્રથમ બદ્રિકાશ્રમમાં ગયા. ત્યાં આપણા સાધુ પાળા બ્રહ્મચારી હરિભક્ત તેને દીઠા. ત્યારે તેને પૂછ્યું જે શ્રીજી મહારાજ ક્યાં છે? ત્યારે તે સર્વ બોલ્યા જે આ નરનારાયણ છે તે જ મહારાજ છે. ત્યારે હરિભક્તે કહ્યું જે હું મહારાજને ઓળખું છું.
પછી ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા. ત્યાં પણ આપણા સાધુ બ્રહ્મચારી હતા, તેને કહ્યું જે શ્રીજી મહારાજ ક્યાં છે? ત્યારે તે બોલ્યા, જે આ વાસુદેવ છે તે જ મહારાજ છે. ત્યારે તે બોલ્યા, જે મહારાજને હું ઓળખું છું. પછી ત્યાંથી વૈકુંઠમાં ગયા ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિક દીઠા. ત્યારે તેને કહ્યું જે શ્રીજી મહારાજ ક્યાં છે? ત્યારે તેમણે કહ્યું જે આ લક્ષ્મીનારાયણ છે તે જ મહારાજ છે. ત્યારે તેણે કહ્યું જે હું મહારાજને ઓળખું છું. પછી ત્યાંથી તે ભક્ત ગોલોકમાં ગયા ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિકને દીઠા. ત્યારે તેમણે પૂછ્યું જે મહારાજ ક્યાં છે? ત્યારે તે બોલ્યા, જે આ શ્રીકૃષ્ણ છે તે જ મહારાજ છે. ત્યારે તેણે કહ્યું જે મહારાજને હું ઓળખું છું, માટે આ શ્રીજી મહારાજ નહીં. ત્યાર પછી તે ભક્ત અક્ષરધામમાં ગયા ને ત્યાં અનંત કોટી મુક્ત તેમણે સેવ્યા હતા એવા જે શ્રીજી મહારાજ તેમને દીઠા. અને ત્યાં આપણા સાધુ બ્રહ્મચારી પાળા સત્સંગી તે સર્વને શ્રીજી મહારાજની સેવામાં દીઠા. પછી તે ભક્તને શ્રીજી મહારાજે પૂછ્યું જે ક્યાં ક્યાં ગા ધામ જોતા આવ્યા. ત્યારે તે ભક્તે કહ્યું જે હે મહારાજ, આપણા બ્રહ્મચારી સાધુ પાળા સત્સંગી તે બદ્રિકાશ્રમમાં શ્વેતદ્વીપમાં વૈકુંઠમાં તથા ગોલોકમાં ઘણા દીઠા, તે પણ અહીં કેમ ન આવ્યા? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે અમને તે ધામના પતિ જાણ્યા તે માટે ત્યાં જઈને રહ્યા છે, ને આ સર્વએ અમને સર્વ અવતારના અવતારી જાણ્યા, ને સર્વધામ થકી પર જે બ્રહ્મોલ તેના પતિ અમને જાણ્યા તે માટે એમને અમે અક્ષર મુક્ત કર્યા છે, અને પૂર્વના અવતાર જેવા અમને જાણ્યા તે માટે એમને તે અવતાર જેટલું ઐશ્વર્ય આપ્યું છે, ને તે ધામના પતિ અમને જાણીને તે ધામમાં રહ્યા છે, ને જો અમે પંડે જઈને કહીએ તો પણ ન માને એવો એમનો નિશ્ચય છે. પછી તે ભક્તને સમાધિમાંથી શ્રીજી મહારાજ જગાડતા હવા. પછી શ્રીજી મહારાજે તે ભક્તને કહ્યું જે તમે જે દીઠું તે સર્વ આ સંતમંડળની આગળ કહો. ત્યારે તે ભક્તે જેમ દીઠું હતું તેમ સંતમંડળની આગળ કહ્યું. પછી પરમહંસે કહ્યું જે હે મહારાજ, તમે કૃપા કરીને તમારા સ્વરૂપનો જેમ અમને સર્વોપરી નિશ્ચય થાય તેમ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અક્ષરાતી તેવા જે પ્રગટ પુરુષોત્તમ ભગવાન તે મૂળ અક્ષરને અનંત અક્ષરે મુક્તે સેવ્યા થકા પોતાના અક્ષરધામને વિશે સદાય બિરાજમાન છે. તેમણે સૃષ્ટિ સમયે અક્ષર સામે જોયું, ત્યારે તે અક્ષરે અનંત કોટી મુક્ત સામે જોયું, ત્યારે તે મુક્તમાંથી એક પુરુષ ઊભો થયો. પછી તે પુરુષે માયા સામું જોયું, પછી માયામાંથી અનંત પુરુષ આદિક થયા. તે અક્ષર પુરુષ અનેક રૂપે કરીને તેમાં પ્રવેશ કરે છે, અનેક રૂપે કરીને સર્વની રક્ષા કરે છે, અને અનંત પાર્ષદ શક્તિઓ ઐશ્વર્ય સેવ્યા થકા પોતાના ધામને વિશે રહે છે. એ પ્રકારે એને વિશે અનેક કળા રહી છે. એવા જે મહાપુરુષ તેનો મોટા કવિ પણ પાર પામતા નથી, ને તે આધુનિક સમજણવાળાની તો એટલે સુધી જ ગતિ છે. ને એવા અનંત અક્ષર મુક્તે સેવ્યા એવા જે પ્રગટ પુરુષોત્તમ તેની તમારે સાક્ષાત પ્રાપ્તિ છે, ને એવા જે પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તે બીજા ધામમાં રહી જે મૂર્તિઓ તથા સર્વ અવતાર તેના કારણ છે, ને અનંત અક્ષર મુક્તના સ્વામી છે, ને અપરિમિત સર્વોપરી નિરંકુશ ઐશ્વર્યાદિકે કરીને સંપૂર્ણ છે એવા જે પ્રગટ પુરુષોત્તમ તેમની જેમ તમને ઉપાસના છે તેમ જેને ઉપાસના થાય તે જ પુરુષોત્તમને પામે છે, પણ બીજા તો કોટી સાધન કરે તો પણ ન પામે. ને અક્ષરાદિક સર્વ થકી પર અને પરમ અદ્વૈત મૂર્તિ એવા જે પ્રગટ પુરુષોત્તમ તેને વિશે ને બીજા વિભૂતિ અવતારને વિશે કેમ ભેદ છે? તો જેમ તીર ને તીરનો નાખનારો તથા ચક્રવર્તી રાજા અને ખંડિયા રાજામાં ભેદ છે, ને જેમ સૂર્ય ને સૂર્યના મંડળમાં ભેદ છે, ને જેમ ચંદ્રમા અને તારામાં ભેદ છે, તેમાં પ્રગટ પુરુષોત્તમમાં ને બીજા રામકૃષ્ણાદિક અવતારમાં ભેદ છે.
એવી રીતે આ પ્રગટ પુરુષોત્તમને સર્વોપરી જાણવા, એ સર્વ સત્પુરુષને સર્વશાસ્ત્રનો પરમ રહસ્ય અભિપ્રાય છે. એવા જે પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમ, તેની દ્રઢ ઉપાસના કરવી એ અવશ્ય કરવાનું છે. અને અનંત એવું જે અક્ષરધામ ને અનંત કોટી અક્ષર મુક્ત ને અક્ષરધામની અનંત દિવ્ય સમૃદ્ધિ ને અનંત વિભૂતિઓ ને અક્ષરધામની હેઠા બ્રહ્માંડોના અનંત માયા સબલિત બ્રહ્મ એ સર્વ પુરુષોત્તમનું શરીર છે. તેના મહિમાનો પાર ન આવે તો એ સર્વના શરીરી અને કારણ ને સર્વને વિશે અન્યદ્વય થકા વ્યતિરેક ને સર્વથી નિર્લેપ નિર્વિકારી એવા જે આ પરબ્રહ્મ હરિકૃષ્ણ પ્રગટ પુરુષોત્તમ, તેના મહિમાનો તો પાર આવે જ કેમ, એ તો અનંત પાર છે. ને જેવા પ્રગટ મૂર્તિ અમે બેઠા છીએ તેવાને તેવા જ અક્ષરધામને વિશે સ્વયં સ્વરાટ થકા રહ્યા છીએ, અને તમે પણ સર્વ ત્યાં બેઠા છો એમ હું દેખું છું. ને આ સત્સંગમાં જે યોગ સમાધિવાળા છે તે પણ દેખે છે, પણ આ વાત તમારા સમજવામાં પરિપૂર્ણ આવતી નથી. અને જ્યારે આ વાર્તા પરિપૂર્ણ સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. ને બ્રહ્માદિકને દુર્લભ એવી આ સભા છે, ને ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ ને બદ્રિકાશ્રમ તેને વિશે સભા છે, તેથી પણ આ સત્સંગીની સભાને અધિક જાણું છું. ને સર્વ હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગારે મિથ્યા કહેતા હોઈએ તો આ સર્વ સંત સભાના સમ છે. મહાધ્યાનાભ્યાસં વિદદતમજસ્ત્રં ભગવત પવિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરે કાંતિકવૃષે સદાનંદં સારં પરમહરિવાર્તાવ્યસનિનં ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતં. વાત સોળમી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે જેતલપુરના મહોલમાં મુક્તાનંદ સ્વામી આદિ પરમહંસ આગળ શ્રીજી મહારાજે વાત કરી, જે તમ જેવા જે સંત તેને કોઈ ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય છે ને તેનો મોક્ષ થાય છે, ને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરે છે તેના કોટી જન્મના પાપ નાશ પામે છે, ને તમને ભાવે કરીને જે વસ્ત્ર ઓઢાડે છે તેનું પરમ કલ્યાણ થાય છે, ને તમે જે જે નદી તળાવ કૂવા તેને વિશે નાહવ છો તે સર્વ તીર્થરૂપ થાય છે, અને તમે જે વૃક્ષ તળે બેઠો છો ને જે જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વનું રૂડું થાય છે, અને તમારા કોઈ ભાવે કરીને દર્શન કરે છે ને કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તે સર્વના પાપનો ક્ષય થાય છે, અને વળી તમે જેને ભગવાનની વાત કરો છો ને કોઈને નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે, ઇત્યાદિ જે સર્વ તમારી ક્રિયા તે નિર્ગુણ છે ને જીવના કલ્યાણને અર્થે છે, ને આવો જે તમારો મહિમા તે શેણે કરીને છે તો સર્વ થકી પર જે અક્ષરધામ તેના પતિ એવા પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેની તમોને સર્વને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે, અને તે પુરુષોત્તમનો તમારે દ્રઢ આશરો થયો છે. તે પુરુષોત્તમ આ તમારી સભામાં આવીને બેઠા છે ને તમોને પોતાની મૂર્તિનું સુખ આપે છે, માટે હવે તમારે કાંઈ કરવું રહ્યું નથી. ને જેવી અક્ષરધામના મુક્તને પુરુષોત્તમ ભગવાનના સુખની પ્રાપ્તિ છે તેવી તમારે પણ આ પ્રત્યક્ષ પુરુષોત્તમના સુખની પ્રાપ્તિ થઈ છે. તે પુરુષોત્તમના સંબંધે કરીને આવી તમારી મોટપ છે, ને વળી અનંત કોટી બ્રહ્માંડમાં અમારું કર્યું થાય છે, ને અમારે પ્રતાપે કરીને તમારું પણ અનંત કોટી બ્રહ્માંડમાં કર્યું થાય છે, પણ તેને તમે જાણતા નથી. તે આવા અસમર્થ રાખ્યા છે તેનું શું કારણ છે? તો આ પ્રત્યક્ષ ભગવાનનું સુખ લેવાને અર્થે
તમારું સામર્થ્ય રૂંધી રાખ્યું છે, ને જેવું તમારું સામર્થ્ય છે તેવું જો હું દેખાડું તો તમારે આ લોકમાં કોઈની ગણતી જ રહે નહીં, તેણે કરીને કોઈ જીવનું કલ્યાણ પણ થાય નહીં, માટે નિર્ભય થઈને પ્રત્યક્ષ પુરુષોત્તમનું ભજન સ્મરણ કરજો, પણ આ લોકના દુઃખે કરીને દુઃખ પામશો નહીં। વાત 17મી। સ્વામિનારાયણ હરે। સ્વામીએ વાત કરી જે જાળિયામાં શ્રીજી મહારાજે સર્વસંતને કહ્યું જે પરમહંસ તથા સત્સંગી એ સર્વને તો એમ નિશ્ચય કરવો જે આપણે તો અક્ષરરૂપ મુક્તની પંક્તિમાં ભળવું છે ને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી, એવો દ્રઢ નિશ્ચય રાખીને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે તે પુરુષોત્તમ ભગવાનની એકાંતિક ભક્તિ નિરંતર કરવી। પછી મુક્તાન સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ ભગવાનનું અક્ષરધામ કેવું છે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત અને સચ્ચિદાનંદ રૂપ છે, અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ નથી, જેની ઉપમા એને દઈએ તથા ઇન્દ્ર વરુણ કુબેર તથા શિવ બ્રહ્મા વૈરાટ તથા પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષાદિક તેમના જે સ્થાનક તથા બીજા ઘણા ભગવાનના સ્થાનક છે, પણ એ માયલું એકે એવું સ્થાનક નથી જેને ભગવાનના અક્ષરધામની ઉપમા દઈએ, અને એ ભગવાનના અક્ષરધામને વિશે રહ્યા એવા જે ભગવાનના મુક્ત તેને જેવું સુખ છે એવું અનંત કોટી બ્રહ્માંડમાં કોઈને સુખ છે જ નહીં જેની એને ઉપમા દઈએ, ને ભગવાનનો જેવો આકાર છે તેવો અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનો આકાર છે નહીં જેની ઉપમા દઈએ, કેમ જે પ્રકૃતિ પુરુષ થકી ઉત્પન્ન થયા જે આકાર એ સર્વ માયિક છે, ને ભગવાન તો અમાયિક છે, ને દિવ્ય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદાય સ્વરાટ થકા બિરાજમાન છે, તે મૂર્તિનું જ્યારે સમાધિને વિશે ભક્તને દર્શન થાય છે ત્યારે તે દર્શને કરીને એવું સુખ જણાય છે જે મેં 1000 વર્ષ પર્યંત સમાધિને વિશે સુખ ભોગવ્યું, એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી સુખ તે સમાધિને વિશે અપાર જણાય છે, અને વળી તે ભગવાનની મૂર્તિનું જે એક નિમિષ માત્રનું દર્શન તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ તે સર્વ વારી ફેરીને નાખી દઈએ ને ભગવાનના એક રૂમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં, એવું અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિનું ભગવાનના ભક્તને અખંડ સુખ આવે છે, ને એ જે પુરુષોત્તમ નારાયણ તેની હે પરમહંસો આજ તમને સર્વને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે, ને તમોને એ ધામને હું મારા બળે કરીને સર્વને પમાડીશ, પણ સાધને કરીને એ ધામને પમાતું નથી। બીજું એ ધામને વિશે જે મુક્ત રહ્યા છે તેના દેહનો આકાર કેવો છે, તો આ બ્રહ્માંડને વિશે જે સ્ત્રી ને પુરુષ તેનો જે આકાર છે તેના બે લિંગથી વિજાતીય તે મુક્તોનો આકાર છે, પણ સ્ત્રીના જેવો કે પુરુષના જેવો આકાર નથી, એ બે આકારે વર્જિત બ્રહ્મમય તનુ છે, ને તે મુક્તને એક પુરુષોત્તમના બે ચરણારવિંદની ઉપાસના છે, ને તે સાથે જ રમણ છે, ને બીજા ધામોને વિશે તો 4 ચરણારવિંદની ઉપાસના છે ને તે સાથે રમણ છે, ને સ્ત્રી છે તે પોતાના પુરુષ સાથે પણ રમણ કરે છે, ને પુરુષોત્તમની જે મૂર્તિ છે તે સાથે પણ રમણ કરે છે, ને જે પુરુષ છે તે પણ પોતાની સ્ત્રીના ચરણારવિંદની સેવા તત્પર થઈને કરે છે, ને નવધા ભક્તિએ કરીને પુરુષોત્તમની સેવા પણ કરે છે, એવી જાતની જે ઉપાસના ને ભક્તિ તે અમારા અક્ષરધામને વિશે નથી બીજા ધામોને વિશે છે, અને જેને જ્યાં લગી સ્ત્રીને સુખે કરીને સુખ વર્તે છે ત્યાં લગી તે ભક્તને પણ અક્ષરધામને વિશે રાખતા નથી, ને તેનાથી પણ અક્ષરધામને વિશે રહેવાતું નથી। પછી પરમહંસે પૂછ્યું જે હે મહારાજ
કેવા ભક્ત હોય તે કેવા ધામને પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પોતાના આત્માને અક્ષરરૂપ માનીને પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને અખંડ તેલ ધારાની પેઠે સંભાળતા હોય એવા જે એકાંતિક ભક્ત, તે તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની સેવામાં હજુર રહે છે. ને તે ભક્તને ભગવાન કેવું સુખ આપે છે? તો જેવું ભગવાનને પોતાની મૂર્તિનું સુખ છે, તેવું તે ભક્તને પણ ભગવાનનું સુખ આપે છે. અને સાચી ઉપાસના અને એકાંતિક ધર્મ એ બે સંપૂર્ણ હોય તો જ તે અક્ષરધામને પામે છે. ને જો એકાંતિક ધર્મને વિશે કસર હોય તો મૂળ પુરુષને પામે છે. અને બીજું ઉપાસનામાં તથા નિર્વાસનિકપણામાં કસર હોય તો તે ભગવાનના ગોલોકાદિક ધામને પામે છે. ને ત્રીજું બહુ સવાસનિક હોય તો પ્રધાન પુરુષ તથા વૈરાટાદિકને પામે છે. અને ચોથું ઉપાસના અને એકાંતિક ધર્મ એ બેમાં કસર હોય તો બ્રહ્માદિક જેવા થાય છે. અને પાંચમું ગુણ બુદ્ધિવાળા હોય ને સાધુની સેવા ચાકરી કરતા હોય તો ઇન્દ્ર જેવા થાય છે. અને છઠ્ઠું થોડી સેવા ચાકરી કરતા હોય તો દેવતા થાય છે. ને સાતમું સંતનો ગુણ જ લે તો તેને જમપુરી આળસે. એવી રીતે સમજણના ભેદે કરીને પ્રાપ્તિમાં બહુ જ ફેર પડે છે. વાત 18મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કાર્યાણીમાં શ્રીજી મહારાજ સર્વ પરમંશ સહિત સભા કરીને મંદિરમાં કૂવાના કાંઠા ઉપર બિરાજમાન હતા. પછી તે પરમંશને શ્રીજી મહારાજે પોતાના સર્વોપરી ઐશ્વર્ય દેખાડ્યા. ત્યાર પછી પરમંશ નોખા નોખા બોલ્યા. તેમાં કેટલાક સંત તે તો કહે, હે મહારાજ, આ સભા લઈને અક્ષરધામમાં જાઓ. અને વળી એક સંત કહે, હે મહારાજ, મારે તો એક બ્રહ્માંડની ક્રિયા હસતા મળક દેખાય છે. ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા, જે તમારે તો એક બ્રહ્માંડ દેખાય છે, ને મારે તો અનંત કોટી આશ્ચર્ય અને અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર તથા ગોલોક વૈકુંઠાદિક ધામ તે હસતા મલક દેખાય છે. તે તો સર્વ અવતારના અવતારી એવા જે આ શ્રી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમના ધામનો પ્રતાપ છે. ત્યાર પછી સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા, જે અક્ષરધામના પતિ જે આ પુરુષોત્તમ ભગવાન, તે પોતાની દયા કરીને અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય અને પોતાના સર્વ પાર્ષદ તથા પોતાનું જે અક્ષરધામ તેણે સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા છે. ને સર્વ જે છે તે આ પ્રગટ પુરુષોત્તમની સભામાં બેઠા છે તેને હું દેખું છું. અને આ સભામાં તો મહાપુરુષાદિક કેટલાક અવતાર અને ઈશ્વરો પણ પોતાના મુક્તે સહિત આવ્યા છે ને હું દેખું છું. એવો આ શ્રીજી મહારાજની મૂર્તિનો પ્રતાપ છે. એવી રીતે શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને પોતાનું ઐશ્વર્ય દેખાડીને પછી પોતાને પ્રતાપે કરીને તે સર્વનું સંતનું ઐશ્વર્ય તાણી લેતા હવા. વાત 19મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. તે સમયે શ્રીજી મહારાજ મુક્તાન સ્વામી આદિ સંત આગળ એમ બોલ્યા, જે આ ભરતખંડના રાજા શ્રી નરનારાયણ છે, તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા આપણે કરી ને જે સાક્ષાત મૂર્તિમાન શ્રી નરનારાયણ દેવ શ્રી બદ્રિકાશ્રમ વાસી છે તથા વૈકુંઠવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવાદિક સર્વ તે છે, પ્રગટ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ એવા જે આ ભગવાન તેમની ઉપાસના તથા સેવા કરે છે, એમ શ્રીજી મહારાજે મર્મે કરીને પોતાના પુરુષોત્તમપણાની વાત કરી. તે વાત સાંભળીને જે એકાંતિક જ્ઞાનવાન સંત હતા તે એમ સમજ્યા, જે આ પ્રગટ પુરુષોત્તમ શ્રીજી મહારાજ તે જ સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ પ્રગટ પુરુષોત્તમ છે. વાત 20મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે વરતાલમાં શ્રીજી મહારાજે પરમહંસ આગળ પોતાના પુરુષોત્તમપણાના મહિમાની વાત 5-6 દિવસ કરી. ને પછી શ્રીજી મહારાજે સંતને કહ્યું, જે અમારી વાતનું રહસ્ય તો આ નિત્યાનંદ સ્વામી સમજે છે. પછી સર્વે સંતે કહ્યું, જે હે મહારાજ, એ કેમ સમજે છે?
ત્યારે કહ્યું જે તમે પૂછો. ત્યારે સર્વસંતે પૂછ્યું, ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે તમે પુરુષોત્તમ કયા તે તો મહાપુરુષ છે. રામકૃષ્ણાદિક સર્વે અવતાર ને પુરુષાદિકના કારણ તો મહાપુરુષ છે, અને તે થકી પર જે અક્ષરધામ તેના ધામી આ પ્રત્યક્ષ પ્રમાણ શ્રીજી મહારાજ છે. ત્યાર પછી સર્વે સંતે શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, તમારા સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય થાય તેવી કૃપા કરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યાં પ્રગટ પુરુષોત્તમપણાની આ વાત આવે છે ત્યાં સર્વની બુદ્ધિ ભ્રમી જાય છે, પણ સર્વ ઠેકાણે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લઈને બીજાને પુરુષોત્તમ કહ્યા છે. તે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય, તો બીજાની શી વાત કેવી. માટે એવા શબ્દ સાંભળીને મતિ ભ્રમવા દેવી નહીં. વાત 21મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે વર્તાલમાં સત્સંગી જીવન લખવાનો આરંભ કર્યો ત્યારે ઉપાસનાનો પ્રસંગ નીકળ્યો. તેમાં સંતને 7-8 દિવસ સુધી વાદ વિવાદ થયો. તે પછી તેમાં કેટલાક સંત કહે જે શ્રીકૃષ્ણ જેવા મહારાજને લખો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, એ બીજા અવતાર જેવા મહારાજને કેમ કહેવાય, ને બીજા અવતારે એ ક્યારે પોતાને વિશે 24 અવતાર તથા ભૂમા પુરુષાદિક અનંતને પોતાને વિશે લીન કરી દેખાડ્યા તથા સર્વને પોતાની પૂજા કરતા દેખાડ્યા, ને પોતાના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય કરાવવા સારું વ્યાપકાનંદ સ્વામી દેખતા શ્રીજી મહારાજે પોતાને વિશે 24 અવતાર લીન કરાવી દીધા તથા પર્વતભાઈને સાંતી આંકતા શ્રીજી મહારાજની મૂર્તિને વિશે 24 અવતાર લીન થતા દેખાડ્યા, ને વળી શ્રીજી મહારાજ માંગરોળ આદિ જે જે ગામ પધાર્યા ત્યારે જે જે અવતારના ઉપાસક હતા તે શ્રીજી મહારાજને દર્શને આવતા તે સર્વને ધ્યાનમાં બેસાડીને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવતા હોવા, અને તે પોતાના ઈષ્ટદેવ તે પોતપોતાના ભક્તને કહેતા હોવા, જ્યાં સહજાનંદ સ્વામી તો સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ છે ને અમે તો એમના દાસ છીએ, એવી રીતે અનંત ઐશ્વર્ય જણાવ્યા. એ આદિક અનંત આશ્ચર્યકારી ચમત્કાર દેખાડ્યા. એવા જે અક્ષરાતીત શ્રી સહજાનંદ સ્વામી તે તો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી છે, તેમને બીજા અવતાર જેવા કેમ કહેવાય, ને બીજા અવતાર જેવા મહારાજને કહીએ તો અનંત મહા અદ્ભુત શ્રીજી મહારાજના ઐશ્વર્ય ખોટા પડે. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઠીક કહે છે ને ઠીક સમજે છે, ને જે ઉપાસક હોય તે તો આવા જ હોય, અને તમે સર્વ અમ ભેગા ફરી ગયા, પણ અમે તો કેમેય કહેતા હઈશું ને કેમેય જાણતા હઈશું, એમ કહીને નિત્યાનંદ સ્વામીને રાજી થઈને હાર આપ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ બ્રહ્માંડના આવરણ પાર ને ચિદાકાશ પર્યંત અવતાર ને અનંત અવતારના સ્થાનક ને તેના અનંત મુક્ત તે કોઈ અક્ષરધામને પામતા નથી, ને જેને આ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો સંબંધ થાય છે તે જ અક્ષરધામને પામે છે, ને બીજા પુરુષ તો કોટી સાધન કરે તો પણ પામે નહીં. વાત 22મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, એક સમયે શ્રીજી મહારાજે સંતદાસજીને દલુજી પાસે મોકલ્યા. પછી દલુજીએ શ્રીજી મહારાજના પ્રતાપના સમાચાર પૂછ્યા, ને વળી એમ બોલ્યા, જે શ્રીજી મહારાજનો અવતાર કેવો જાણવો, ને ત્યાં જીવોના કલ્યાણ કેવા કરે છે. ત્યારે સંતદાસજીએ કહ્યું, જે આ અવતાર નહીં, આ તો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. તે અક્ષરધામ થકી જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે દયા કરીને અહીં પધાર્યા છે, તે આ તો સર્વોપરી મૂર્તિ છે, તે માટે એ જીવોના સર્વોપરી કલ્યાણ કરે છે, ને શ્રીજી મહારાજ તો કોઈ દિવસ આ બ્રહ્માંડમાં પધાર્યા નથી ને પધારશે પણ નહીં, ને એવો તો એ એક જ છે, ને હું પણ વૈકુંઠ તથા બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપ આદિક ધામ પ્રત્યે જાઉં છું ત્યારે તે સર્વધામના પતિ એમ કહે છે,
જે સહજાનંદ સ્વામી પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ તો અક્ષરધામના પતિ ને સર્વ અવતારના અવતારી છે ને તે જ આ દયા કરીને જીવોના કલ્યાણને કરવાને અર્થે પૃથ્વી ઉપર પધાર્યા છે, તે માટે જીવોના સર્વોપરી કલ્યાણ કરે છે ને એમ એ સર્વધામના વાસી કહે છે। ત્યાર પછી સંતદાસજીએ દલુજીને કહ્યું, જે તમે શ્રીજી મહારાજનો અવતાર કેવો જાણો છો? ત્યારે દરુજી બોલ્યા, જે શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારીને અક્ષરધામ કાળ માયા પુરુષ ને વાસુદેવાદિક ચતુર્વ્યુહ અને કેશવાદિક 24 મૂર્તિઓ એ સર્વના કારણ પુરુષોત્તમ છે, તે હું પણ શ્રીજી મહારાજની કૃપા થકી જાણું છું। વાત 23મી। સ્વામિનારાયણ હરે। સ્વામીએ વાત કરી જે અનંત મહાઆશ્ચર્યકારી દિવ્ય ગુણે યુક્ત સર્વોત્તમ શ્રી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ અહીં છે તો પણ અક્ષરધામમાં છે, ને જ્યાં છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે, અને પુરુષોત્તમ પોતાના અક્ષરધામને વિશે અનેક મુક્ત અને અક્ષરબ્રહ્મ તેમણે સેવ્યા થકા સદાય બિરાજમાન છે, ને પોતે પોતાના સુખે કરીને સુખ્યા છે, ને અક્ષરાદિક સર્વે ઉપર દયા કરીને એમની સેવાને અંગીકાર કરે છે, ને પોતે તો સર્વ પ્રકારે પૂર્ણ કામ છે, અને અનંત અક્ષરાદિ મુક્ત અને અનંત શક્તિ ને અનેક વિભૂતિઓ અને અનેક ઐશ્વર્ય ને સર્વએ યુક્ત થકા અનાદિ નિત્ય સિદ્ધ અનવધિકાતિશય ને નિરંકુશ દિવ્ય એવું ઐશ્વર્ય તેણે યુક્ત થકા શ્રી ધર્મદેવને ભક્તિ માતા થકી છે જન્મ જેમનો એવા જે સ્વામિનારાયણ તે જ અક્ષરાતીત સર્વોપરી પુરુષોત્તમ છે, તેમાંથી સર્વ અવતાર પ્રગટ થાય છે ને પાછા તેમને વિશે લીન થાય છે, તે માટે દિવસે દિવસે શ્રદ્ધા જ્ઞાન મહાત્મ વિશ્વાસ પ્રીતિ આશ્રય ને અનુવૃત્તિ અધિક અધિક સમજાય એવો શાંતપણે ઉપાય કરવો ને તેવો જ સંગ અને શાસ્ત્ર રાખવા એવો સર્વ મોટા સંત ને શ્રીજી મહારાજનો પરમ રહસ્ય અભિપ્રાય છે। વાત 24મી। સ્વામિનારાયણ હરે। સ્વામીએ વાત કરી જે અને એવા જે અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ સહજાનંદજી મહારાજ તે સર્વ ઉપાસકને એક જ ઉપાસ્ય મૂર્તિ છે, સર્વ આનંદરૂપ છે, સર્વ સારના સારરૂપ છે, સર્વ તત્વના તત્વરૂપ છે, સર્વ દૈવતમાં દૈવતકારી છે, સર્વ મંગળમાં મંગળકારી છે, સર્વ ક્ષેત્રના સર્વ ક્ષેત્રજ્ઞ છે, સર્વ આધારના આધાર છે, સર્વ પાવનમાં પાવનકારી છે, સર્વ ગુહ્યમાં ગુહ્યરૂપ છે, સર્વ ગુણીના ગુણી છે, સર્વ ધામના ધામી છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે, ને સર્વ નામના નામી છે। વાત 25મી। સ્વામિનારાયણ રે। સ્વામીએ વાત કરી જે શ્રી સહજાન સ્વામી પરબ્રહ્મ પરમ કારુણિક મૂર્તિના બે ચરણારવિંદથી લઈને મસ્તક સુધી સર્વ અંગને પૃથક પૃથક ધારીને એકાંત સ્થળને વિશે બેસીને ઇન્દ્રિયો મન પ્રાણ તેનો પ્રત્યાહાર કરીને પૂર્વાપર રાત્રિને વિશે અતિ દ્રઢ મતીએ કરીને અતિ દ્રઢ ચિત્તે કરીને અતિશય સ્થિર થઈને યોગી જે તે શ્રીહરિનું ધ્યાન કરે ને કામાર્થ તસ્કર નટ વ્યસની ને દ્વેષી એ સર્વ પોતપોતાના વિષયને વિશે જેમ તત્પર થઈને મંડ્યા છે તેમ મુનિ જે તે શ્રીહરિની મૂર્તિ ધારવાને વિશે અતિ હર્ષેયુક્ત છે મન જેનું એવો થકો તત્પર થઈને મંડે ને સાધ્વી ચકોર સલભ મચ્છ ચકવા ચકવી ને બપૈયા એ જેમ પોતપોતાના વિષયમાં નિમગ્ન છે તેમ યોગી જે તે શ્રીહરિની મૂર્તિમાં અતિશય આનંદ થકો નિમગ્ન રહે ને સમુદ્ર મંથન કરવાને સમયે જેમ દેવ દાનવ મનમાં વિશ્વાસ રાખીને મંડ્યા હતા તેમ યોગીએ મનમાં દ્રઢ વિશ્વાસ રાખીને ભગવાનની મૂર્તિ ધારવાનો નિત્ય નવો અભ્યાસ રાખ્યો ને રસાસ્વાદ નિંદ્રા હિંસા ને વિક્ષેપ
એ ધ્યાનમાં વિરોધી છે, તેનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય, નહીં તો ન થાય. વાત 26મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, એ પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠું મન તેને જીતીને વશ કરીને પિંડ બ્રહ્માંડને પંચ વિષય તેમને જડ દુઃખ તુચ્છ નાશવંતને વિષ્ટારૂપ જાણી ત્યાગ કરીને સચ્ચિત આનંદ સૂક્ષ્મ ને નિર્ગુણ એવું અક્ષર બ્રહ્મ તે રૂપે જે પોતાના જીવાત્માને માનીને મુનિ થકા શ્રીહરિનું ધ્યાન કરવું ને જાતિ વર્ણ આશ્રમને ગુણ તેનું જે માન તેનો ત્યાગ કરીને સમગ્ર સાધુ સત્સંગી તેના દાસના દાસ થઈને રહે છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. ને શ્રીહરિનું સમગ્રપણે મહાત્મા જાણ્યા વિના બીજા કોટી સાધન કરે પણ સર્વ ક્રિયાને વિશે અખંડ નામ રટણ ને મૂર્તિની અખંડ સ્મૃતિ રહે નહીં ને અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો શ્રીહરિની મૂર્તિના એક રોમના સુખની કોટીમાં ભાગની બરોબર આવે નહીં. ને મહાપાતકી હોય ને તે જો શ્રીહરિનું ભજન કરે તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય એવો અતિ અલૌકિક મહિમા છે. ને સાંખ્ય યોગ વેદાંત ને પંચરાત્ર એમનું તત્વ તો એક શ્રીહરિની મૂર્તિ જ છે. એવી જેની અચળમતી હોય એવા વિચક્ષણને શ્રીહરિનું ધ્યાન થાય છે. ને સંપૂર્ણ ગુણ સુખ ને સામર્થ્ય તો એક ભગવાનની મૂર્તિમાં જ છે ને બીજે ઠેકાણે તો કિંચિત છે. ને સાધુ સત્સંગી ને અક્ષરાદિ કે સર્વનું તત્વ તો શ્રીહરિની મૂર્તિ છે એવી આસ્તિકમતીએ સહિત જેની સમજણ છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. ને અક્ષી વિદ્યા દહર વિદ્યા અક્ષર વિદ્યા એ આદિક સર્વ બ્રહ્મ વિદ્યા તેમણે કરીને જાણવા યોગ્ય તો અક્ષરાદિક સર્વેના શરીરી ને કારણ પરબ્રહ્મ પ્રગટ હરિકૃષ્ણ છે એવી જેની અચળમતી છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. ને જેમ પાંચ મોઢાવાળી ચામડાની મશક હોય તેમાંથી એક મોઢું મોકળું મેલે તો સર્વે જળ સ્ત્રવી જાય છે તેમ પંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન તેમાંથી જો એક મોકળું મૂકે તો સર્વ ધ્યાન સ્ત્રવી જાય છે. તે માટે સર્વને નિયમમાં રાખે તો ધ્યાન થાય, નહીં તો ન થાય. ને સ્વસ્તિક આસને કરીને નાસિકાગ્ર વૃત્તિ રાખીને ને દેહને સમ રાખીને ને નેત્રને મીચીને ને યુક્ત છે આહાર વિહારાદિ જેના એવો થકો શુદ્ધ અક્ષર સ્વરૂપે થઈને અતિશય રોમાંચિત ને અતિ ગદગદ કંઠે કરીને અતિ હર્ષાયમાન થકો અતિ ત્વરાએ કરીને અતિશય દાંત થકો અતિશય શાંત થકો ને અતિશય સમાહિત થકો શ્રીહરિનું ધ્યાન કરે ને શ્રીહરિનું સ્વરૂપ સ્વભાવ ને ગુણ તેમને સદાય નિર્દોષ સર્વોત્તમ અનાદિ નિત્ય સિદ્ધ સદા શુદ્ધ સમજે ને સર્વકાળને વિશે દિવ્ય વિગ્રહ સત્ય સ્વરૂપ ને કાળ કર્મ માયા ને પુરુષ તેના કરતા પ્રેરક ને નિયંતા તો એક શ્રીહરિ જ છે એવી જેને અચળમતી છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. વાત 27મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, અક્ષરધામમાં અનંત અપાર જે અક્ષર બ્રહ્મ ને અનંત કોટી મુક્તો તે પુરુષોત્તમ નારાયણની મૂર્તિના સુખે સુખ્યા છે અને અક્ષર બ્રહ્મ અને અનાદિ મહામુક્તોને મૂર્તિનું સુખ સમ્યક આવે છે તો પણ તે અનંત અગાધ ને અપારનું અપાર લાગ્યા કરે છે અને બીજા મુક્તોને તો સુખ સામર્થ્ય અને પ્રકાશમાં તારતમ્યતા રહે છે ને એ રીતે મુક્તોમાં અનંત ભેદ છે. માટે આલોક પરલોકને વિશે દુર્લભ તે શું છે તો શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન ઉપાસના આશરો વિશ્વાસ અનુવૃત્તિ ને પ્રીતિ એ અચળ થાય એ જ દુર્લભ ને સારમાં સાર છે. ને મુક્તાન સ્વામી ગોપાળાન સ્વામી નિત્યાન સ્વામી બ્રહ્માનંદ સ્વામી આદિક સાધુ ને સત્સંગી અનેક શ્રીહરિની ઉપાસનાએ કરીને પરમપદને પામ્યા છે. માટે સંત સમાગમથી શ્રીહરિનો જે મનુષ્ય ભાવ દિવ્ય ભાવ નિર્ગુણ સગુણપણું સાકાર નિરાકારપણું કરતા કરતાપણું
અન્વય વ્યતિરેકપણું, સ્વભાવ, ગુણ ને નામ તે જેમ છે તેમ નિર્દોષપણે જાણીને તથા એમનું જે સ્વરૂપ છે તે પણ શ્રવણ મનન નિધિધ્યાસને સાક્ષાત્કાર વડે જેમ છે તેમ યથાર્થ જાણીને દ્રઢ આશરો કરવો, તે રૂપી જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરવા. વાત 28મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, જેના ઉપર સત્શાસ્ત્રનો અધિકાર હોય તેને મનુષ્ય કહીએ, ને એવા હજારો મનુષ્ય ભેળા કરીએ ત્યારે તેમાં એક ધર્મવાન જડે, ને એવા ધર્મવાળા હજારો ભેળા કરીએ ત્યારે તેમાં એક સિદ્ધિને અર્થે યત્ન કરતો હોય એવો જડે, ને સિદ્ધિવાળા હજારો ભેગા કરીએ તો તે મધ્યે એક ભગવાનને અર્થે યત્નને કરતો હોય એવો મળે, ને તેવા હજાર મધ્યે એક ભગવાનને જાણીને યત્ન કરતો હોય એવો મળે, ને ભગવાનને જાણીને યત્ન કરતા હોય એવા હજારો ભેગા કરીએ તો તે મધ્યે કોઈ જ્ઞાની ભગવાનનું સ્વરૂપ, સ્વભાવ, ઐશ્વર્ય અને અંતરહિત છે તેને તત્વે કરીને યથાર્થ પોતાના જ્ઞાનની વિશાળતાને અનુસાર જાણનાર મળે છે, પણ જેમ છે તેમ તો અંતને નથી પામતો, ને ભગવાન પોતે પોતાના સ્વરૂપ, સ્વભાવ, ગુણ ને ઐશ્વર્ય તેનાના મહિમાના અંતને નથી પામતા તો બીજો તો પામે જ કેમ, એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમણે અનંત કોટી બ્રહ્માંડના ને બ્રહ્મપુરાદિક ધામમાં જે સમગ્ર ઐશ્વર્ય તે પોતાની મૂર્તિને આધીન છે તે સમાધિએ કરીને દેખાડ્યા તથા સૌના ઈષ્ટદેવ રૂપે પોતે પોતાનું દર્શન દઈને અનંતજીવને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો, એવી રીતનું બીજું પણ જે અપરિમિત સર્વોપરી દિવ્ય ઐશ્વર્ય તેને દેખાડીને પોતાના સર્વોપરી ઐશ્વર્યને વિશે અક્ષરાધિક સર્વેના ઐશ્વર્ય લીન કરીને પોતે સર્વોત્કૃષ્ટપણે જયકારી પ્રવર્તે છે, એવા જે બ્રહ્મવિદ્યાના અધિપતિ હરિકૃષ્ણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિના મહાત્મ જ્ઞાને સહિત ધ્યાનને વિશે યોગીએ તત્પર થઈને માંડવું, તે એવી રીતે પોતાના આત્માને અક્ષરરૂપે માનીને પોતાના અંગો અંગમાં પુરુષોત્તમ નારાયણના અંગો અંગ ધારવારૂપ ધ્યાન કરવાનું શ્રીજી મહારાજે ખરડામાં સંતોને કહ્યું છે. વાત 29મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, હરિકૃષ્ણ પુરુષોત્તમ તે અક્ષર બ્રહ્મ થકી પર છે, ને અતિશય સ્વરાટ છે, ને અતિશય શેષના શેષી છે, ને અતિશય કર્તુમ અકર્તુમ ને અન્યથા કર્તુમ સમર્થ છે, ને અનંત દિવ્ય કલ્યાણકારી ગુણના મહોદધિ છે, ને અતિ મા મનોહર સદા સાકાર મૂર્તિ છે, ને અતિશય પ્રકાશક છે, ને અનાદિ અપરિમિત નિરંકુશ દિવ્ય ઐશ્વર્ય સંપન્ન છે, ને અનંત દિવ્ય સુખના મહાસાગર છે, ને અતિશય મહાજ્ઞાન મૂર્તિ છે, ને સર્વના નિયંતા છે, ને પરમ અદ્વિતીય મૂર્તિ છે, ને સદા અખંડિત છે, ને વિજ્ઞાન જ્ઞાન ઐશ્વર્યમય છે, મૂર્તિ જેમની એવા છે, ને અનેક વિભૂતિએ ને અનેક અક્ષરાદિક મુક્ત ને અનેક કાળ માયા પુરુષાદિક શક્તિઓ ને વાસુદેવાદિક ચતુર્વ્યુહ તથા કેશવાદિક 24 મૂર્તિઓ તથા રામકૃષ્ણાદિક અવતારે સર્વના કારણના પણ કારણ છે, ને ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એ સર્વ કાળને વિશે સદાય દિવ્ય વિગ્રહ ને અજીત મૂર્તિ છે, ને એક થકા અનેક રૂપે છે, ને અનેક રૂપ થકા એક છે, ને અનેકના અગ્રજ છે, પરમાત્મા છે, પરમેશ્વર છે, પરમ કારુણિક છે, પુરુષોત્તમ છે, પૂર્ણકામ છે, પરાત્પર છે, પરબ્રહ્મ છે, ને સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય તેણે કરીને જેની કોઈની ઉપમા દેવાતી નથી એવા પરમ અદ્વિતીય સર્વોપરી પ્રસિદ્ધ છે, ને અત્યંત નિર્વિશેષ જ્ઞાન, બળ, તેજ, ઐશ્વર્ય ઇત્યાદિ પ્રત્યક્ષ સહજાનંદ સ્વામી પુરુષોત્તમનો જે અપરિમિત મહિમા છે તેને યથાર્થ કહેવા, જાણવા, દેખવા, સાંભળવા અને પામવાને કોણ સમર્થ છે? કોઈ જ નથી. વાત 30મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ત્રણ દેહથી પર નિજાત્માનંદ બ્રહ્મરૂપમ માનીને
નિત્ય સવારે વહેલા ઉઠીને પ્રાર્થના કરવી, જે હે નાથ, હે દયા સિંધુ, હે કૃપા સિંધુ, હે કલિદોષ નિવારક, હે ભક્તિ ધર્માત્મજ, હે યોગ કલા પ્રવર્તક, હે વર્ણિ વિષ દર્શક, હે બ્રહ્મ વિદ્યા પ્રવર્તક, હે અધમોદ્ધારણ, હે પતિત પાવન, હે અશરણ શરણ, હે અક્ષરધામાધિપતિ, હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, હે સહજાનંદ સ્વામી, તમે મારી ઉપર રાજી થઈને મને પોતાનો એકાંતિક દાસ જાણીને મારા હૃદયને વિશે નિરંતર નિવાસ કરીને અખંડ રહેજો. આવી રીતે જો મુમુક્ષુ નિત્ય પ્રાર્થના કરે તો તેના હૃદયમાં સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી અખંડ નિવાસ કરીને રહે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.